કંપની ધરપકડ કરવામાં આવી છે, તેની એમઓ શું હતી, કેટલા લોકો સાથે કેટલા લોકોનું ચેકિંગ કર્યું છે? આરોપી હુસામા સૈયદ અને ફરિયાદી તથા અન્ય 4-5 સાહેદો સાહેદો પાસેથી કુલ મળી 2,09,87,000 જેટલી રકમ મેળવી તેના પર વળતર આપવાની લાલચ આપી, તેઓને સદર પૈસા તથા વળતર પરત નહીં આપી પ્રોમિસરી નોટ આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે, જે અન્વયે ડીસી પોલીસમાં આઈપીસી કલમ 406-420 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની આગળની તપાસ કોસઈ સોલંકી કરેલ છે. જેના પર 10-15% નું વળતર આપવાની લાલચ આપી અને અલગ અલગ માણસો પાસેથી પૈસા લેવો હકીકતમાં હરાજીમાંથી ગાડી ખરીદતો હતો કે નહોતો હકીકત હજી તપાસવાની બાકી છે, પણ પ્રોમિસરી નોટ જે તે વખતે આપણે કબજે કરેલ છે. કારણ શું? એનું ભણેલો છે, તેનું બેકગ્રાઉન્ડ શું? આરોપી 10 પાસ છે. પહેલા તે એસી રિપેરિંગનો ધંધો કરતો હતો, છૂટક મજૂરી કરતો હતો. અગાઉ કોઈ ગુના ગુના અગાઉ 2 ગુનામાં પકડાયેલ છે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 454-457 મુજબનો ગુનો દાખલ થયેલ છે તથા કાકડાપીટ પોલીસ સ્ટેશનમાં 323-506 વગેરેનો ગુનો દાખલ થવાનો. અન્ય સંડોવણીની હજી તપાસ ચાલુ છે. 2 કરોડ જેટલી મોટી રકમ વસૂલી છે, રૂપિયાનો શું કર્યું? તેણે એકબીજાને પૈસા આપવા એક પાસેથી લઈ બીજાને પૈસા આપતો હતો. મૂળ કારણ હજી જાણવામાં આવેલ નથી, પરંતુ તમામ પાસેથી અલગ અલગ રકમ 15,20,25,00,000 જેવી રકમ મેળવી અને એ પૈસા હજી પરત આપેલ નથી. આગળ આગળ તો હજી ડિમાન્ડ કરશે.